તો રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીની ઘટના સામે આવી છે. ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીના બદલે વિદ્યાર્થી બેસાડવામાં આવ્યા. ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓ બેસાડવામાં આવ્યા. સુરડિયા સર્કલ પાસેથી પસાર થતી એમ્બ્યુલન્સનો સમગ્ર વિડીયો વાયરલ થયો છે. દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થી બેસાડાતા અનેક સવાલ છે તે ઉઠી રહ્યા છે અને આ સમગ્ર વિડીયો સોશિયલ મીડિયા પર પણ સામે આવી રહ્યો છે. સંવાદદાતા ભાવેશ ફોનલાઇન પર જોડાયા છે. ભાવેશ, રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીના દ્રશ્યો સામે આવ્યા છે, શું મામલો? જી નેહા, જે પ્રમાણે રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓ નહીં પરંતુ વિદ્યાર્થીઓને જે છે બેસાડવાનો મામલો છે તે સામે આવ્યો છે. ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓને મુસાફરી છે તે કરાવવામાં આવતી હતી. દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી આ એમ્બ્યુલન્સનો વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરાયો છે, જેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. જયારે આ સમગ્ર વિડીયો છે તે સોશિયલ જે સોરઠિયાવાળી સર્કલ છે ત્યાંની નજીકનો આ વિડીયો છે. જોકે એમ્બ્યુલન્સમાં જે દર્દીઓ છે તેમને લઈ જવા મૂકવા માટેની વ્યવસ્થા હોય છે, પરંતુ આ વિદ્યાર્થીઓને આ એમ્બ્યુલન્સમાં બેસાડવામાં આવ્યા છે. ક્યાં કારણોસર બેસાડવામાં આવ્યા છે? જો આ વિદ્યાર્થીઓ પાસેથી શું પૈસા પણ વસૂલવામાં આવ્યા છે કે કેમ? તે પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. જોકે આ સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને હવે જે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. જી નિહા, બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર.